નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 18 જેના વન્ય જીવન જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. આપણી આ ચેનલ પર ધોરણ 9ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેની મદદથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી જશે. તો ચાલો જોઈએ આપણે તેનું સ્વાધ્યાય, જેમાં પ્રશ્ન નંબર 1. નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો. નંબર 1, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો. જવાબ આવશે કે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકે છે. ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1, હિમાલય પ્રદેશ. 2, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. નંબર 3, હિમાલયનું વાનાંછિત નીચું ક્ષેત્ર. નંબર 4, હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો. નંબર 5, ઉત્તરનું મેદાન. નંબર 6, રાજસ્થાનનો રણ પ્રદેશ. નંબર 7, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. નંબર 8, સમુદ્ર કિનારો. નંબર 2, વન્યજીવો આજે સંકટમાં છે વિધાન સમજાવો. તો જોઈએ જવાબ કે વન્યજીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાયું છે. વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા ભાગે વિનાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે. ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલે છે. પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર કરવામાં આવે છે. વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે. દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો નાશ પામે છે. તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે. નંબર 3, વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓની વિગતો ટૂંકમાં આપો. વાઘ પરિયોજના. તો જવાબ આવશે કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા, શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. સિંહ પરિયોજના. તો એક સમયે એશિયા સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા.
ત્યાર પછી પ્રશ્ન નંબર બે, નીચેના સવાલોના સવિસ્તર જવાબ આપો. નંબર એક, ભારતનું વન્યજીવ વૈવિધ્ય. તો જવાબ આવશે કે ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયા હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી, ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમ દીપડા, જમ્મુ કાશ્મીરના જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળ પ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. જળ પ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં સાઇબેરિયન ક્રેન, પિલકન, તિબેટિયન બતક, કુંજ કકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ જાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જોવા, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુડોંગ, ઓક્ટોપસ, હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સંબડી, કાબર, ઢોર, બગલા વગેરે વિહરતા જોઈ શકાય. ત્યાર પછી નંબર બે, વન્યજીવ સંરક્ષણના ઉપાયો. તો તેનો જવાબ આવશે કે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો નીચે મુજબ છે. જંગલોનું જતન કરી તેમનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ. સમાજમાં સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના સંરક્ષણ અને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવો જોઈએ. દેશની વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. યાયાવર એટલે કે ભટકતા અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેત તલાવડીઓ કે જળ પ્લાવિત વિસ્તારોને જાળવવા જોઈએ. ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નંબર એક, ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે? તો જવાબ આવશે એ 9. ત્યાર પછી નંબર બે, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? તો જવાબ આવશે બી 15 લાખ. નંબર ત્રણ, ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે ડી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. નંબર ચાર,
વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો જવાબ આવશે બી ચિલોત્રો. નંબર 5, દુર્લભ પર વાળાની પ્રજાતિઓ. તો જવાબ આવશે સી લક્ષદ્વીપ ટાપુ સમૂહ. નંબર 6, ઘોરાડ ક્યાં વિસ્તારોમાં જોવા મળે છે? તો જવાબ આવશે ડી ઘાસભૂમિના વિસ્તારો. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 19ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.